नमस्कार विद्यार्थी मित्रों, श्री BBNPB रपरा कन्या विद्यालयमां आप सौनું हार्दिक स्वागत છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર વિભાગ 1 ની અંદર જે કોઈ પ્રકારની આપણા ભારતના ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રની આપણે ચર્ચાઓ કરેલી છે। એમાં સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલત, હવે એ સમગ્ર ભારત દેશની અંદર એમનું મહત્વનું સ્થાન અને કઈ રીતે એ લોકશાહીની અંદર એ ઉપયોગીતાઓ છે એમની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા। આજે જે આપણે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એ સર્વોચ્ચ અદાલત, જેને આપણે ભારતના ન્યાયતંત્રમાં એ ટોચ ઉપરનું સ્થાન કહી શકીએ એ રીતે છે। સર્વોચ્ચ અદાલત ઉપર કોઈ પણ પ્રકારનું એ ન્યાયતંત્રની કામગીરી છે નહીં, એટલે સમગ્ર ભારત દેશની અંદર ટોચ ઉપરનું જો કોઈ સ્થાન હોય તો એ સર્વોચ્ચ અદાલત છે। 1947માં ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી ના 4 વર્ષના સમય દરમિયાન, એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ એ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી। જેમ જેમ સમય પસાર થયો એમ ભારતના ન્યાયતંત્રની અંદર પણ કોઈ ને કોઈ પ્રકારના એ ફેરફારો છે એ જરૂરિયાતો હતી। હવે આપણે અહીંયા 2-3 પ્રશ્ન એવા છે, તમારે અહીંયા સર્વોચ્ચ અદાલતનો પ્રશ્ન 2 રીતે પૂછાશે, ક્યારેક 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પૂછાય કે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો, અને ક્યારેક 1 કે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો એ પણ ધ્યાન રાખજો। બીજું એમાં છે સર્વોચ્ચ અદાલતનું મુખ્ય કાર્યાલય, એટલે કે ન્યૂ દિલ્હીની અંદર એમનું એ મુખ્ય કાર્યાલય આવેલું છે। હવે મેં તમને પહેલાં જ કીધું કે 28 જાન્યુઆરી 1950ના દિવસે એમની સ્થાપના કર્યા પછી કોઈ ને કોઈ પ્રકારના એ ફેરફારો થયા। આપણું જે સંસદ છે, પછી રાજ્યસભા હોય કે લોકસભા, જેમ જેમ જરૂરિયાતો બદલાણી, લોકોનું જીવનધોરણ બદલાણું, એમ ન્યાયતંત્રની અંદર પણ કોઈ ને કોઈ પ્રકારના ફેરફારો છે એ અવકાશ છે। એ એટલા માટે જે એમ આપણા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સંખ્યાઓ છે એ એમની અંદર પણ એ ફેરફારો કરવામાં આવ્યા હતા। હવે સૌ પહેલાં આપણે વાત કરીએ તો જેમ જરૂરિયાતો લાગી, દાખલા તરીકે 1950માં એ સભ્ય સંખ્યા હતી 8 હતી ફક્ત, પછી 1956ની અંદર એ સંખ્યા 11માં ફેરફારો થયા, 1960માં 14, 1978માં 18, એટલે આ રીતે સર્વોચ્ચ ન્યાયાધીશની સંખ્યામાં ફેરફારો છે। હવે તમારે 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે હાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સંખ્યા કેટલી છે, તો આ ખાસ યાદ રાખજો 28 એ અત્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સંખ્યા છે, મુખ્ય 1 ન્યાયાધીશ અને એ ઉપરાંત એ 28 મુખ્ય ન્યાયમૂર્તિ છે એ કામ કરે છે। એટલે 1 માર્કના પ્રશ્નની અંદર એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને અવારનવાર એક પૂછાયેલો છે। હવે આપણે એ ચર્ચા કરીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો શું, 2 માર્કના પ્રશ્નની અંદર આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો શું, તો પહેલો પ્રશ્ન છે એમાં તમારે મુદ્દાવાઇઝ 1-1-2, કારણ કે 2 માર્કનો પ્રશ્ન છે એટલે 5-6 મુદ્દાઓ છે એમનો તમારે ઉલ્લેખ કરવો જોઈશે। તો પહેલું એ, જેમ આપણે કોઈ પણ લોકશાહીની અંદર, પછી એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, રાષ્ટ્રપ્રમુખ હોય, ઉપરાષ્ટ્રપ્રમુખ હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, એ બનવા માટેની લાયકાતો છે એ જ અહીંયા પહેલું, તો એ ભારતનો કોઈ પણ નાગરિક એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે એ નિમણૂક થાય છે, એટલે આ દરેકમાં ઉલ્લેખ આવશે તમારે, પછી એ ધારાસભા હોય, સંસદ સભ્ય હોય કે અન્ય જગ્યાએ, એટલે એમની અંદર છે એ ઉલ્લેખ કરવાનો છે। હવેના જે 2 મુદ્દાઓ છે, બીજો અને ત્રીજો, અહીંયા તમારે 2 વસ્તુનો ઉલ્લેખ કર્યો છે, જો એને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો કે વડી અદાલત, એટલે કે જે તે રાજ્યની અંદર આવેલી હોય, એમાં એને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ, અને એ જો ન હોય તો એને કોઈ પણ વડી અદાલતમાં 10 વર્ષ સુધીનો વકીલાતનો વ્યવસાય હોવો જોઈએ। આ 2માંથી કોઈ પણ 1 વસ્તુ, પહેલો મુદ્દો એ કે ભારતનો નાગરિક હોવો જોઈએ, નંબર 2 અને 3, જો એ ન્યાયાધીશ તરીકેનો એને કામગીરી કરેલું હોય
તો 5 વર્ષ માટે અને ન્યાયાધીશ તરીકે કામ કરેલું ન હોય, પણ આ ખાસ યાદ રાખજો, વડી અદાલત એટલે કે જે તે રાજ્યની અદાલતો છે એ, એમની અંદર એમને 10 વર્ષ સુધીનો છે એ વકીલાતનો વ્યવસાય હોવો જોઈએ. એટલે આ બે મુદ્દાઓ, કાં ન્યાયાધીશ તરીકે 5 વર્ષ અથવા તો વકીલાત તરીકે 10 વર્ષનો અનુભવ હોય તો એ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ બની શકે છે. નંબર 4, ભારતના રાષ્ટ્રપ્રમુખના મત મુજબ, કારણ કે આમને કામ કરવાનું છે એ ન્યાય વિષયક કામ છે, એટલે એ વ્યક્તિ છે એ કાયદાશાસ્ત્ર હોવો જોઈએ, ન્યાયિક બાબતો છે એમનો જાણકાર હોય તો એ વ્યક્તિ છે એ ન્યાયમૂર્તિ, આપણા જે છે સર્વોચ્ચ અદાલત એ એમના ઉપર એ હોદ્દો ગ્રહણ કરી શકે છે. અને છેલ્લે તમારે જે મુદ્દો આપ્યો છે એ, એ વ્યક્તિની ઉંમર 65 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અહીંયા ઉંમર મર્યાદાઓ આપી દીધી છે કે જો એ વ્યક્તિમાં આ બધા ગુણો હોય, ભારતનો નાગરિક હોય, 5 વર્ષ સુધી એમને ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોય, 10 વર્ષ સુધી એને વકીલાત કરેલી છે કાયદાશાસ્ત્રથી, છતાં એ વ્યક્તિ 65 વર્ષથી ઉંમર વધારે હોય તો એ સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બની શકતો નથી. એટલે કે 65 વર્ષ કરતાં એમની ઉંમર છે એ ઓછી હોવી જોઈએ. આ 5 મુદ્દાઓ છે અને પરીક્ષાની અંદર તમારે 2 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાશે. હવે એક યાદ રાખજો કે સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, આ કોઈ પણ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અથવા તો એ નિમણૂક માટે એ ભારતના નાગરિક છે એ કઈ. એના પછીનો જ એક એવો મુદ્દો છે સમવાયધી, એટલે કે હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની રીત. સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ છે એને હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર કરી શકાય એ મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. તો એમાં પહેલો એક જે નિયમ લાગુ પડે છે કે એ વ્યક્તિની ઉંમર 65 વર્ષથી જો વધારે થઈ જાય તો એ હોદ્દા ઉપરથી દૂર થાય છે સમવાયધી એમ. હવે કદાચ ક્યારેક એવું બને કે એ વ્યક્તિએ હોદ્દા ધારણ કર્યા પછી કોઈને કોઈ કારણોસરો, એ ગેરરીતિ કરતો હોય, બિનકાર્યક્ષમ હોય, ભ્રષ્ટાચારી હોય, ગંભીર એવા કોઈ એના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હોય તો એ વ્યક્તિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની પદ્ધતિ કઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 1 માર્ક અથવા તો 2 માર્કમાં એક પ્રશ્ન પૂછાશે, મહાઅભિયોગ એટલે શું? આ ખાસ યાદ રાખજો. આવા જે વ્યક્તિઓ છે કે સર્વોચ્ચ અદાલતનો વ્યક્તિ છે એ ટોચ ઉપરનું સ્થાન ધરાવે છે તો એમને હોદ્દા ઉપરથી એમને દૂર નથી કરી શકાતો કે આવતીકાલથી તમે છે એ હોદ્દા ઉપર નહીં રહી શકો, કારણ કે દેશની ટોચ ઉપરની સંસ્થા છે અને એ ટોચ ઉપરની સંસ્થાની અંદર એક વખત એને હોદ્દો ગ્રહણ કર્યા પછી જો એને હોદ્દા ઉપરથી દૂર કરવો હોય તો એના માટે મહાભિયોગ કરવામાં આવે છે. હવે પ્રશ્ન તમારે એ છે કે 2 માર્કની અંદર એ પ્રશ્ન પૂછાશે કે મહાભિયોગ એટલે શું? તો આપણે જાણીએ કે ભાઈ આપણા જે સંસદ છે એમના 2 ગૃહો છે, એક ઉપલું ગૃહ અને બીજું છે એ નીચલું ગૃહ અથવા તો લોકસભા અને રાજ્યસભા, આ 2 ગૃહો છે. એ ગૃહની અંદર જે કોઈ સંસદો હાજર હોય એના 2/3 બહુમતી મળે તો જ એ વ્યક્તિને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. આ ખાસ યાદ રાખજો કે એક વખત એ વ્યક્તિએ હોદ્દા ઉપર સ્થાન ગ્રહણ કર્યું અને કોઈ કારણસર એનું ગેરવર્તણૂક છે, કામમાં ભ્રષ્ટાચાર થાય છે, યોગ્ય કામગીરી નથી કરતો અને એ મુખ્ય ન્યાયમૂર્તિને હોદ્દા ઉપરથી દૂર કરવું હોય તો એને નામ આપવામાં આવ્યું મહાઅભિયોગ. અને મહાઅભિયોગ એટલે કે જે આપણા 2 ગૃહો છે, એક રાજ્યસભા અને બીજું ગૃહ છે લોકસભા, એમની ઉપરથી એને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે આને નામ આપવામાં આવ્યું છે મહાઅભિયોગ. 2 રીતે, એક તો એમની ઉંમરના કારણે કે 65 વર્ષની ઉંમર થાય તો એને મહાઅભિયોગ આપણે કહી શકશું નહીં, કારણ કે હોદ્દા ઉપરથી ઓટોમેટિક દૂર થઈ જશે. પણ એક વખત એ નિયુક્ત થયો અને એમની ઉંમર 65 વર્ષ નથી થઈ અને કોઈ કારણ, અન્ય કારણોસર, તો ત્યારે એને મહાઅભિયોગે કહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એ તમે ધ્યાનમાં રાખજો એટલે મુદ્દાની અંદર. હવેનો જે મુદ્દો છે એના પછી નંબર 3, સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર શું કામ છે એનું, સર્વોચ્ચ અદાલત કેવા પ્રકારની કામગીરી કરે છે. આપણે અહીંયા પહેલા ચિત્ર એમની ચર્ચાઓ કરેલી છે કે ભારતની ટોચ ઉપરની સંસ્થા એટલે કે સર્વોચ્ચ અધિકાર ક્ષેત્ર,
હવે અહીંયા એમને ત્રણ પ્રકારના અલગ અલગ પ્રકારની વહેંચણીઓ કરવામાં આવી છે. એમાંનું પહેલું છે મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને સલાહકાર અધિકાર ક્ષેત્ર. ત્રણ રીતે એ છે. ખાસ મિત્રો યાદ રાખજો કે તમારે ત્રણ માર્કની અંદર પ્રશ્ન છે આ પૂછાય છે કે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર જણાવો, શું કામ કરે છે. અહીંયા ત્રણ વિભાગોની અંદર આપણે એમની વહેંચણી કરવી છે. એમાંનું પહેલું છે મૂળ અધિકાર ક્ષેત્ર. ખાસ મુદ્દાઓ યાદ રાખજો. મૂળ અધિકાર ક્ષેત્ર મતલબ શું? તો કે જે કોઈ પ્રકારના નિર્ણયો લેવામાં આવે, જે તાત્કાલિક એ તકરારો સાંભળવામાં આવે અને એ તકરાર સાંભળ્યા પછી જે કોઈ પ્રકારનો નિર્ણય આપવામાં આવે એને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે આ પ્રકારના એ અધિકાર છે, એમને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવામાં આવે. હવે એમની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય, એમના તમારા અહીંયા બે ત્રણ મુદ્દાઓ આપ્યા છે, પણ એ ખાસ યાદ રાખજો. કારણ કે આ દેશની ટોચ ઉપરની સંસ્થા છે. કદાચ ક્યારેક એવું બને કે સંઘ સરકાર, એટલે કે જેને આપણે કેન્દ્ર સરકાર નામ આપ્યું છે, એ કેન્દ્ર સરકાર કોઈને કોઈ પ્રકારના કાયદાઓ બનાવ્યા અથવા તો કોઈને કોઈ પ્રકારના એને બંધારણીય કાયદાઓ છે, એ કાયદાને લગતો પ્રશ્ન હોય તો એ ચુકાદો આપવાનું કામ એ મૂળભૂત અધિકાર ક્ષેત્રની અંદર એ સમાવેશ કરવામાં આવશે. એટલે આ રીતે એ છે. બીજું એક અહીંયા આપ્યું છે કે ભાઈ સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો. આપણે જોઈએ કે આપણા લોકશાહીની અંદર બે પ્રકારે, એક છે ટોચ ઉપર એ છે સંઘ સરકાર અથવા તો આપણે એમને કેન્દ્ર સરકાર એવું નામ આપ્યું છે, અને પછી એમની અનુકૂળતા મુજબ એ રાજ્યોની રચનાઓ કરવામાં, એ રાજ્યોની અંદર જે સરકાર છે એને આપણે રાજ્ય સરકાર થઈ છે. એટલે એ સંઘ સરકાર અથવા તો રાજ્ય સરકાર વચ્ચે કોઈ ઝઘડો થયો તો એ સત્તા એ મૂળ અધિકાર ક્ષેત્ર આવે. દાખલા તરીકે કોઈ પાણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે એ પાણીના પ્રશ્ન માટે એ જ્યારે સંઘ સરકાર અને રાજ્ય સરકાર એ બે વચ્ચે પ્રશ્ન ઉદ્ભવે તો ત્યારે એ સર્વોચ્ચ અદાલતની અંદર જાય અને સર્વોચ્ચ અદાલત જે ચુકાદો આપે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે છે એ માન્ય રાખવો પડે. એટલે આને કહેવામાં આવે મૂળ અધિકાર ક્ષેત્ર. પછી અહીં તમારે બે ત્રણ મુદ્દાઓ આપ્યા છે છેલ્લા, કે માન લ્યો કે કોઈ બે રાજ્યો વચ્ચે હોય. આપણે પહેલાં વાત કરી કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર. હવે કદાચ ક્યારેક એવું બને કે આપણા જે ભારતના રાજ્યો છે એ બે રાજ્યો વચ્ચે કોઈને કોઈ તકરારો થયો. દાખલા તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, એને કોઈ ઝઘડાઓ થયો, કોઈ પાણીને લગતા હોય કે અન્ય કોઈ વીજળીને લગતા પ્રશ્નો હોય કે કોઈ સરહદને લગતા પ્રશ્નો હોય, ત્યારે જે ચુકાદો આપવાનું કામ છે એ મૂળ અધિકાર ક્ષેત્ર એમનો એ સમાવેશ કરવામાં આવે છે. એટલે આ પ્રકારના જે કોઈ કામગીરી કરવામાં આવે છે એમને છે એ મૂળ અધિકાર ક્ષેત્ર છે એ કહેવામાં આવે છે. હવે છેલ્લો એક છે મુદ્દો, કે આપણા ભારતના નાગરિકને જે કોઈ મૂળભૂત અધિકારો મળ્યા છે એમનું એ રક્ષણ કરવું, એમની જતન કરવી, એમનો જે ભંગ થતો હોય તો એ પણ જોવાનું કામ એ સર્વોચ્ચ અદાલત છે. અને જે કોઈ આપણા બંધારણની અંદર જે કોઈ પ્રકારના આપણા નિયમો છે, જે કોઈ કાયદાઓ છે, એ કાયદાની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ રીતે પહેલો જે આપણો વિભાગ છે મૂળ અધિકાર ક્ષેત્ર, તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો એક સંઘ સરકાર, રાજ્ય રાજ્યો વચ્ચે, અને આપણા બંધારણની અંદર જે કોઈ નાગરિકને અધિકારો અને હક મળ્યા છે, આપણે પાઠ નંબર 9ની અંદર ભારતના નાગરિકના અધિકારો એ એમની ચર્ચા કરી, આ બધી બાબતોનો સમાવેશ થાય છે મૂળ અધિકાર ક્ષેત્ર. એટલે પહેલું કામ એનું એ છે. બીજું આપ્યું છે અપીલ અધિકાર ક્ષેત્ર, અથવા તો આપણા જે કોઈ પ્રકારના કામગીરી છે વિવાદ કરવો. અહીંયા અપીલ અધિકાર ક્ષેત્રને ત્રણ વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે. એક બંધારણનું અર્થઘટન કરવું, નંબર 2 દીવાની દાવા અને નંબર 3 ફોજદારી દાવા. હવે કોઈને કોઈ પ્રકારનો એ ચુકાદો આપ્યો, દાખલા તરીકે બંધારણનું કોઈ અર્થઘટન ન થતું હોય અથવા તો બંધારણની અંદર અસ્પષ્ટતા હોય, ત્યારે એ ટોચ ઉપરનું સ્થાન એ સર્વોચ્ચ અદાલત રહેશે. જે સર્વોચ્ચ અદાલત એનું અર્થઘટન કરશે એ પ્રમાણેનું છે એ સંઘ સરકાર હોય કે રાજ્ય સરકારે છે એ કામગીરી કરવાની રહેશે. દીવાની દાવો, જમીનને લગતા કોઈ પ્રશ્નો હોય, મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો છે એ અપીલ અધિકાર ક્ષેત્રની અંદર એ સમાવેશ કરવામાં આવશે. અને છેલ્લું ત્રીજું આપ્યું છે
ફોજદારી દાવાઓ, આપણું જે ન્યાયતંત્ર છે એમની અંદર સર્વોચ્ચ અદાલત, નીચલી કક્ષાની જે અદાલતો છે, વડી અદાલત હોય, જિલ્લા અદાલતો હોય કે તાલુકા પ્રકારની કોઈને કોઈ પ્રકારની જે અદાલતો છે, એ અદાલતોએ આપેલા જે ચુકાદાઓ છે એ ચુકાદાની અંદર ફેરફારો કરવો એ અપીલ અધિકાર ક્ષેત્ર છે, એ સર્વોચ્ચ અદાલતને આપેલું છે. અને છેલ્લે જે સર્વોચ્ચ અદાલતે માન્ય કરશે એ પ્રમાણેનું એ વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલતે એ એમની કામગીરી છે એ પૂર્ણ કરવાની રહેશે. એટલે આ રીતે ત્રણ વિભાગો એમની અંદર, અર્થઘટન કરવું, કોઈને કોઈ પ્રકારના મિલકતને લગતા પ્રશ્નો છે એ, અથવા તો ફોજદારીને લગતા પ્રશ્નો હોય એ એમને એ વડી અદાલતને આપવામાં આવ્યું છે. અને નંબર ત્રણ, સલાહ અધિકાર ક્ષેત્ર, કે કોઈને કોઈ પ્રકારની એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે રાષ્ટ્રપતિ અમુક બાબતના જે અગત્યના આપણા કાયદાકીય પ્રશ્નો હોય, જાહેર હિતને લગતા પ્રશ્નો હોય, એમની અંદર સર્વોચ્ચ અદાલતની અંદર એ સલાહ લઈ શકે છે. એ સલાહ પ્રમાણે કદાચ એને વર્તન કરવું કે ન કરવું એ નથી, પણ આ રીતે સર્વોચ્ચ અદાલતને એક અધિકાર આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપ્રમુખને એ જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે એમને અભિપ્રાય આપે છે, એ પ્રમાણે એ એની કામગીરી છે એ કરવાની હોય છે. પણ અહીંયા પ્રશ્ન એ છે કે રાષ્ટ્રપતિએ એનું અનુકરણ કરવું એ જરૂરિયાત તો નથી, જો એમને એ લાગે સલાહ લેવા જેવી છે તો એ સલાહ એમનો ઉમેરો કરે છે. આપણે જોઈએ ભાઈ, જે કોઈ પ્રકારના આપણા કાયદાઓ જે કોઈ પ્રકારના ફેરફારો કરે છે એ અહીંયા ઉલ્લંઘન કર્યું છે. એટલે ત્રીજું એમનું આપ્યું છે અધિકાર ક્ષેત્ર. એટલે નીચલી એક ત્રણ પ્રકારના જે આપણા વિભાગો આપ્યા છે એમને પણ જ્યારે જરૂરિયાત પડે ત્યારે સર્વોચ્ચ અદાલત, પછી વડી અદાલત હોય, જિલ્લા અદાલત કે તાલુકા અદાલત, એ કોઈને કોઈ પ્રકારના એ અભિપ્રાય આપે છે. અને એ અભિપ્રાય પ્રમાણે એ સમગ્ર ભારતનું ન્યાયતંત્ર એ કામ કરી રહ્યું છે. અને છેલ્લું આપ્યું છે અન્ય સત્તાઓ. આપણે જોઈએ કે ભાઈ, સમગ્ર ભારત દેશની જે ન્યાયતંત્ર છે, આપણે ત્રણ વિભાગોની ચર્ચા કરી રાખી, લોકશાહીની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણે ત્રણ વિભાગો છે એ સ્વતંત્ર છે. સમગ્ર ભારત દેશની જે ચૂંટણી પ્રક્રિયાઓ છે, કદાચ ક્યારેક પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ આ બાબતોનો જ્યારે ચૂંટણી લગતી કોઈને કોઈ પ્રકારની તકરારો થાય, કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે, ત્યારે એ પ્રશ્ન છે એ સર્વોચ્ચ અદાલતની અંદર જાય અને સર્વોચ્ચ અદાલત જે કોઈ પ્રકારના નિર્ણયો આપે એ નિર્ણયો છે એ સંઘ સરકાર, રાજ્ય સરકાર એ માન્ય રાખવા પડે. આ સત્તા અન્ય સત્તાની અંદર સમાવેશ કરવામાં આવે છે. અન્ય વ્યક્તિઓ દ્વારા જે કોઈ પ્રકારના સમગ્ર ભારત દેશની અંદર જે વ્યક્તિને જે કોઈ બંધારણની અંદર સુસંગત રહી અને કોઈ કાયદાઓ, જે કોઈ કલમો છે એ કલમોની સંપૂર્ણ સત્તા છે એ સર્વોચ્ચ અદાલત પાસે છે. અને એટલા માટે સમગ્ર ભારતના એક વાલી તરીકે એ કામગીરી કરે. એટલે કહેવાનો મતલબ, સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારનું આપણું ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર છે એ કામ કરે છે. અને એટલા માટે જ એ નાગરિકોના હકના રક્ષણ અને વાલી તરીકેનું કામ કરે. જ્યારે પણ વ્યક્તિને એ બંધારણની અંદર આપેલા કોઈ પણ પ્રકારના એ નીતિ નિયમો છે, કોઈ પણ પ્રકારની સત્તાઓ છે, એ સત્તાનું જ્યારે ઉલ્લંઘન થાય ત્યારે એ વ્યક્તિ છે એ સર્વોચ્ચ અદાલતનો આશરો રહેશે. અને સર્વોચ્ચ અદાલત જે કોઈ પ્રકારના જે કોઈ કામગીરી અથવા તો જે કોઈ નિર્ણયો આપશે એ નિર્ણયો દરેક વ્યક્તિએ માન્ય રાખવા પડે. એટલે આ સમગ્ર ભારત દેશની અંદર ટોચ ઉપરની સંસ્થા, એમની અંદર ચાર પ્રકારની એ એમને સત્તાઓ આપવામાં આવી છે. આ રીતે તમારે પરીક્ષાની અંદર એ ખૂબ જ અગત્યનો છે એ પ્રકારનો મુદ્દો છે, સર્વોચ્ચ અદાલતની કામગીરી ક્યાં પ્રકારની છે. ત્રણ માર્કના પ્રશ્નની અંદર એ પ્રશ્ન પૂછ્યા છે, એટલે ખાસ મુદ્દાઓ યાદ રાખજો. તો આજે આપણે અહીંયા જે મુખ્ય મુદ્દાઓ છે, સર્વોચ્ચ અદાલતની કામગીરી, એમના ન્યાયાધીશની નિમણૂક અને સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ પ્રકારની એ નિમણૂક થયા પછીની સંભાયદી અને એની લાયકાતો એ પ્રકારની ચર્ચા કરી છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, એક માર્કના પ્રશ્નની અંદર, બે માર્કના પ્રશ્નની અંદર અને ત્રણ માર્કની અંદર એ દર વર્ષે એક કે બે પ્રશ્નો એ સર્વોચ્ચ અદાલતના પૂછાય, જેમની અંદર એમની લાયકાતો હોય, હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનું હોય. અને છેલ્લો મુદ્દો એ કે સર્વોચ્ચ અદાલતની કામગીરી. એટલે આ રીતે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આગળ આપણે હવે નેક્સ્ટ ટાઈમની અંદર
જે તે રાજ્યની અંદર એમની નીચે કામ કરતી જે કોઈ અદાલતો છે એ એમની ચર્ચાઓ છે એ કરશું. થેન્ક યુ.